પાલેજ હાઈવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભાજપની સભા યોજાઈ. આતશબાજી દ્વારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજી મતદારોને રીઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. ભરૂચના પાલેજ હાઈવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ હતી. પાલેજ ખાતે આવી પહોંચેલા ભાજપના ઉમેદવારનું આતશબાજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજિત સભામાં પાલેજ ભાજપના સ્થાનિક કાર્યકરો જયેશ સુચિત્રા, પૂર્વ ઉપસરપંચ સલીમ વકીલ, પવનકુમાર જૈન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત માહિતી આપી હતી. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને સતત સાતમી વાર જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં તેઓના 6 ટર્મના કાર્યકર દરમિયાન કરેલા કામોની માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી પર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે તેમજ સામાન્ય નાગરિકો માટે જે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી હતી. લોકસભા ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા અપીલ કરી હતી. આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.